બનાસકાંઠાના વાવના વાવડી કેનાલ પાસે ખેડૂતોએ અધિકારીઓને ભગાડ્યા છે. અધિકારીઓ કેનાલમાંથી પાણી કનેક્શન કાપવા માટે પહોંચ્યા હતા, જેથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. ખેડૂતોમાં રોષ હોવાને કારણે અધિકારીઓ પરત ફર્યા હતા. મહત્વનું છે કે હાલમાં નર્મદા કેનાલમાંથી ગેરકાયદેસર કનેક્શન હોવાને કારણે અધિકારીઓ કનેક્શન કાપી રહ્યા છે. બે દિવસમાં અધિકારીઓએ 800થી વધુ કનેક્શન કાપ્યા છે, જેના કારણે હવે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠામાં ખેડૂતો અને અધિકારીઓ વચ્ચે બોલાચાલીના સમાચાર હાલ પ્રાપ્ત થયા છે. કેનાલમાંથી પાણી કનેક્શન કાપવા જતા આ મામલો બીચક્યો છે. ખેડૂતોએ અધિકારીઓને ભગાડ્યા હોવાના સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા પરેશ, અમારી સાથે જોડાયા છે. પરેશ, આખરે અધિકારીઓએ ભાગવાનો વારો આવ્યો છે, ખેડૂતો અને પોલીસ વચ્ચે પણ ક્યાંક બોલાચાલીના દ્રશ્ય સર્જાયા છે, શું વિગતો? હજી ચોક્કસ તે જણાવી દીધી. ઘણા સમયથી કેનાલના અધિકારીઓ દ્વારા જે કેનાલ પરથી પાઇપો કાપવાનો સિલસિલો હાથ ધર્યો છે. ખાસ કરીને વાત કરીએ તો બનાસ જે કેનાલ ચાલી રહી છે, નર્મદા કેનાલ છે, તેના ઉપરથી 2-3 હજાર કનેક્શનો હાલ અધિકારીઓ દ્વારા કાપવામાં આવ્યા છે. ખેડૂતોને એક બાજુ શિયાળુ પાક નું વાવેતર કરેલું છે, બીજી બાજુ આજે કનેક્શન કાપવાનું અભિયાન હાથ ધરતા ખેડૂતો આજે ખાસ કરીને અધિકારીઓ સાથે ઘર્ષણમાં આવી ગયા હતા. આજે વાવના વાવડી નર્મદા કેનાલ પાસેની આ ઘટના છે, જ્યાં અધિકારીઓ કનેક્શન કાપવા માટે પહોંચ્યા હતા. નર્મદા વિભાગના અધિકારીઓ કેનાલમાં પાણીના કનેક્શન કાપવા જતા ખેડૂતોએ તેમને રોક્યા હતા અને ખેડૂતોએ તેમની સાથે બબાલ કરતા ત્યાંથી અધિકારીને ઉપડ્યું હતું. જેમ કે છેલ્લા 5 દિવસથી પોલીસ સાથે રાખીને કનેક્શન કાપે છે, જોકે આજે ફરીથી નર્મદાના અધિકારીઓ કનેક્શન કાપવા ગયા હતા. ખાસ કરીને કનેક્શન કાપવા જતા જ ત્યાં ખેડૂતોએ તેમને રોક્યા હતા, તેમની સાથે બબાલ કરી હતી અને એના કારણે ત્યાંથી મામલો બિચક્યો હતો અને ત્યાંથી અધિકારીને ભાગવું પડ્યું હતું. જી, આભાર પરેશ સમગ્ર માહિતી આપવા બદલ. તો કનેક્શન કાપવા ગયા હતા અને ત્યાં જ મામલો બિચક્યો હતો, છેવટે અધિકારીઓએ ત્યાંથી ભાગવાનો વારો આવ્યો છે, ખેડૂતોએ અધિકારીઓને ભગાડ્યા છે.